વેલકમ ફ્રેન્ડ્સ, ફિટર હેલ્થ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે 1000+ એમસીક્યુ સિરીઝ, જેમનો ભાગ 1. આ એમસીક્યુ તમને સીબીટી એક્ઝામ તથા આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને હેલ્પફુલ રહેશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1, સામાન્ય કામ માટે કઈ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે? તો રાઇટ આન્સર છે ફ્લેટ ફાઇલ. ક્વેશ્ચન નંબર 2, એસઆઈ યુનિટમાં લંબાઈનો એકમ શું છે? તો તેમનો રાઇટ આન્સર છે મીટર. ક્વેશ્ચન 3, કેલિપરમાં ક્યાં બે પ્રકારના જોઈન્ટ આવે છે? તો રાઇટ આન્સર છે સ્પ્રિંગ જોઈન્ટ અને ફર્મ જોઈન્ટ. ક્વેશ્ચન નંબર 4, કયા પ્રકારના કેલિપરથી માપ ઝડપથી સેટ કરી શકાય છે? તો સ્પ્રિંગ જોઈન્ટ કેલિપરથી ઝડપથી માપ સેટ કરી શકાય છે. ક્વેશ્ચન નંબર 5, કેલિપરને શેના આધારે ઓળખી શકાય છે? તો તેમનો રાઇટ આન્સર છે જોઈન્ટ તથા લેગના આધારે. ક્વેશ્ચન નંબર 6, સ્ટીલ રૂલની એક્યુરેસી કેટલી હોય છે? તે નાનામાં નાનું માપ કેટલું લઈ શકે છે? તો 0.5 mm. ક્વેશ્ચન નંબર 7, સ્ટીલ રૂલ કઈ કઈ સાઇઝમાં ઉપલબ્ધ હોય છે? તો 150 mm થી 300 mm સુધીની સાઇઝમાં. ક્વેશ્ચન નંબર 8, નીચે આપેલ આકૃતિમાં જેની કેલિપર ના એ અને બી ભાગના નામ જણાવો. તો એ ભાગનું નામ છે ડિવાઈડર પોઈન્ટ અને બી ભાગનું નામ છે બેન્ટ લેગ. ક્વેશ્ચન નંબર 9, નીચે આપેલ આકૃતિમાં ફાઇલના બી અને સી ભાગના નામ જણાવો. તો બી ભાગનું નામ છે ટીપ અને પોઈન્ટ, સી ભાગનું નામ છે સાઇડ, એ ભાગનું નામ છે હિલ, ડી ભાગનું નામ છે શોલ્ડર, ઈ ભાગનું નામ છે ટેન્ક અને એફ ભાગનું નામ છે એજ. ક્વેશ્ચન નંબર 10, ટ્રોય સ્ક્વેરના કોઈ બે ઉપયોગ જણાવો. તો સ્ક્વેરનેસ ચેક કરવી, ફ્લેટનેસ ચેક કરવી અને લાઇનનું માર્કિંગ કરવું. ક્વેશ્ચન નંબર 11, નીચે આપેલ આકૃતિમાં બે પ્રકારના જેની કેલિપર દર્શાવેલ છે અને તે જોબ ઉપર માપની લાઇનો દોરવા માટે વપરાય છે. તો તેમાંથી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. તો પ્રશ્ન છે, બંને પ્રકારના જેની કેલિપરના ઉપયોગના તફાવત જણાવો. તો એ, બહારની ધારને પેરેલલ લાઇન ખેંચવામાં આવે છે, અને બી પ્રકારનું કેલિપર છે એ અંદરની ધારને પેરેલલ લાઇન ખેંચવામાં આવે છે. બહારની એટલે એજવાળી ધાર અને અંદરની એટલે કે ખૂણાવાળી ધાર, એ બંને ધારનો ઉપયોગ કરીને લાઇનો ખેંચવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 12, નીચે આપેલ આકૃતિ એ અને બી માં દર્શાવેલ માર્કિંગ પંચના નામ જણાવો. તો એ પ્રકારની આકૃતિ છે સેન્ટર પંચ અને બી પ્રકારની આકૃતિ છે પ્રિંગ પંચ. ક્વેશ્ચન નંબર 13, જ્યારે આપણે ટ્રોય સ્ક્વેરને ચેક કરી ત્યારે કયો ભાગ ઉપર ઉપયોગમાં લેવાય છે? તો સ્ટોક છે તે ઉપયોગમાં લેવાય છે. ક્વેશ્ચન નંબર 14, ટ્રોય સ્ક્વેરના એ અને બી ભાગનું નામ જણાવો. તો એ ભાગનું નામ છે બ્લેડ અને બી ભાગનું નામ છે સ્ટોક. ટ્રોય સ્ક્વેરનો એંગલ હોય છે 90 ડિગ્રી. ક્વેશ્ચન નંબર 15, એક માઇક્રોમીટર બરાબર કેટલા mm? તો 0.001 mm. ક્વેશ્ચન નંબર 16, કેલિપરના ખાંચાની પહોળાઈ માપવા માટે કયું કેલિપર વપરાય છે? તો રાઇટ આન્સર છે ઇનસાઇડ કેલિપર. ક્વેશ્ચન નંબર 17, 60 ડિગ્રી પ્રિક પંચનો ઉપયોગ ક્યાં થાય છે? તો પંચિંગ વિટનેસ માર્ક માટે. નરમ કાસ્ટ આયર્નની રફ ધારોને ઘસવા માટે કઈ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે? તો રફ ફાઇલ
નો ઉપયોગ કરવામાં આવે છે? વધારે પડતું મટીરિયલ દૂર કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો રાઇટ આન્સર છે બસ્ટાર્ડ ફાઇલ. ક્વેશ્ચન નંબર 20, માપ સાઇઝની નજીકનું ફિનિશિંગ સાઇઝ લેવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો રાઇટ આન્સર છે સેકન્ડ કટ ફાઇલ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના ક્વેશ્ચન આપણે અહીં સમાપ્ત કરીશું. વિડિયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.